ગાંધીનગર જિલ્લામાં પાઠ્યપુસ્તકો પસ્તીમાં વેચવા મુદ્દે ડીડીઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ડીઓ મારફતે ડીડીઓને રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં જૂના કોર્સના પાઠ્યપુસ્તકોને 5000 રૂપિયામાં પસ્તીવાળાને વેચવાનો સોદો થયો હતો તે સામે આવ્યું હતું. મહત્વનું છે કે કલોની પ્રાથમિક શાળા નંબર 4ના પાઠ્યપુસ્તકો પસ્તીમાંથી મળ્યા હતા. જોકે તેમાં ધોરણ 1, 2, 3, 5 અને 6ના પાઠ્યપુસ્તકો પસ્તીમાં વેચ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે રિપોર્ટ સામે આવતા ડીઓ નિયમોને અનુરૂપ આગળની કાર્યવાહી કરશે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, પાઠ્યપુસ્તકો પસ્તીમાં વેચવાનું આ મસમોટું જે કૌભાંડ હતું તે સામે આવ્યું છે, તેને લઈને કઈ દિશામાં તપાસ, શું અપડેટ? જે પસ્તીકાંડ હતો તે પસ્તીકાંડમાં હવે આખરે શાળાના આચાર્ય દોષિત સાબિત થયા છે. તપાસ અહેવાલ જે રીતે સોંપવામાં આવ્યો છે, આ તાલુકા શિક્ષણાધિકારી દ્વારા જે રીતે અહેવાલ સોંપવામાં આવ્યો છે, ડીડીઓને અહેવાલ સોંપાયો છે અને એ અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પસ્તીવાળા પાસે 5000 રૂપિયામાં જ પુસ્તકો વેચવાનો સોદો કરવામાં આવ્યો હતો. જે પુસ્તકો હતા તે જૂના કોર્સવાળા પુસ્તકો હતા અને તે તમામ પાઠ્યપુસ્તકોનો સોદો કરવામાં આવ્યો હતો. જે પણ આખી ઘટના બની હતી તે આખી ઘટનામાં તટસ્થ તપાસ થાય તે અન્વયે તાલુકા શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી હતી અને તેમાં સ્કૂલના જે સિક્યુરિટી જમાનથી માંડી અને આચાર્ય સુધીના તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા અને નિવેદન બાદ આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શાળાના જે આચાર્ય છે તેઓ જ દોષિત છે અને તેમના દ્વારા જ આખો આ જે 5000 રૂપિયામાં પુસ્તકો વેચવાનો સોદો હતો તે કરવામાં આવ્યો છે. એટલે હવે ડીડીઓને આ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. એટલે જ્યારે રિપોર્ટ સોંપાયો છે ત્યારે હવે આગામી સમયમાં ડીડીઓ દ્વારા આ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. ચાહે શિક્ષક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરી શકે છે અથવા તો શિક્ષકને સસ્પેન્ડ પણ કરી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જી નિર્મલ, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો જૂના કોર્સના પાઠ્યપુસ્તકોને બારોબાર વેચવાના સોદાને જે કરવામાં આવ્યો હતો તેને લઈને હવે આગળની તપાસ જે છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે.